समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू पीयूष। स्वागत है तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। ડિસ્સામાં આજે દેશના બીજા અને ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજનું અમિત શાહ અને વિજય રૂપાણીએ કર્યું એ લોકાર્પણ। ડિસ્સા સિવિલ હોસ્પિટલ ખાતે 2021નો આરોગ્ય કેમ્પ યોજાયો। 400થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ કરાવ્યું। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર કોર્પોરેટરે કર્યો હુમલાનો પ્રયાસ। સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ। છેલ્લા ઘણા સમયથી નેતાનો વિડીયો વાયરલ કરવાની ચીમકી બાબતે સાંસદ પરબત પટેલનો ખુલાસો। પોતે નક્ષિક પ્રમાણિક હોવાનું જણાવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડિસ્સામાં આજે દેશના બીજા અને ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું। 196 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજને ભારતના કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલે લોકાર્પણ કર્યું હતું। બનાસકાંઠાના વેપારી મથક ડિસ્સાના મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે, જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા। સરહદી વિસ્તારના વાવ, થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજ, દિયોદર, ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું હતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતું। શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઈવેના કારણે અનેકવાર અકસ્માતો થતા હતા, જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર પાસે અને કેન્દ્ર સરકાર પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી। આ બાબતની ગંભીરતાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 225 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લૂક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો। આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં કાયમી ઉકેલ આવશે, તેમજ કંડલા અને મુંદ્રા પોર્ટ પર જતા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। ખાસ કરીને ડીસાના ખેડૂતો જે રોજે રોજ ટ્રેક્ટર લઈને પોતાનો પાકનું અવર જવર કરતા હતા, તેમાં ખેડૂતોને આ પુલ મારફતે સીધે સીધા માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે સરળતા મળશે। ભારતના પોરબંદરથી આસામના સિલચરને જોડતો ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઈવે નંબર 27 પર કેન્દ્ર સરકારના 196 કરોડના ખર્ચે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજ બન્યો તે પહેલાં બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક માનવામાં આવતા ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન હતો અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સમસ્યાને બ્રિજ બનાવવાની માંગના પગલે ડીસાના નગરજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો, જેને પગલે તત્કાલીન સાંસદ હરિભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસાના નગરજનોને બ્રિજ બનાવવાનું વચન આપ્યું હતું। ત્યારે કેન્દ્ર સરકારમાં આ બંને નેતાઓની રજૂઆતના પગલે મનસુખભાઈ માંડવિયાએ 222 કરોડના રૂપિયાની ફાળવણી બ્રિજ બનાવવા માટે કરી હતી અને ત્યારબાદ 196 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ થઈ હતી અને 2 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બ્રિજની કામગીરી પૂરી થઈ ગઈ છે। આ ફ્લાયઓવર ડીસાનો એક પ્રાણ પ્રશ્ન હતો, અનેક લોકો આમાં આ ગોજારા અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો અનેક દીકરા દીકરીઓએ, અને આ ફ્લાયઓવર બને એ ખૂબ જ જરૂરી હતું। તારીખ 3/2/2019 આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, મારું ઇલેક્શન 2017ના ડિસેમ્બરમાં આવ્યું, એ વખતે દીપક હોટલ ખાતે હાઈવે અકસ્માત નિવારણ સમિતિના સાથે મિત્રો સાથે અમે લોકો ભેગા થયા હતા। હરિભાઈ, પરબતભાઈને બધા લોકો હતા, પરબતભાઈ વખતે ગુજરાત સરકારના મંત્રી તરીકે હતા, દિનેશભાઈને અમે બધા કાર્યકર્તાઓ ભેગા થઈ અને કીધું હતું કે ભાઈ આ ફ્લાયઓવર અમે બનાવીશું, અને ધારાસભ્ય તરીકે હું ચૂંટણી જીત્યા પછી મનસુખભાઈ અહીંયા ધાનેરા ખાતે બ્રિજના ખાતમુહૂર્તમાં આવ્યા
અને પછી અમે ત્યાંથી મનસુખભાઈને અહીં ડીસા લાવ્યા. સર્કિટ હાઉસમાં બધા જ લોકો અમે સાથે હતા અને ત્યારબાદ એમને ફરી પાછું લેખિતમાં જાણ કરી કે ફ્લાયઓવર ખૂબ જ જરૂરી છે અને ફ્લાયઓવર મળે બને એ માટે ડીસા માટે એક પ્રાણ પ્રશ્ન છે અને પ્રાણ પ્રશ્નને મંજૂરી મળવી જોઈએ, એનો સોલ્યુશન લાવવું જોઈએ. અને આપ સૌ જાણો છો કે મનસુખભાઈની હાજરીમાં આ ના શ્રી ગણેશ થયા અને ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપણને કેન્દ્ર સરકારમાંથી અમિતભાઈ શાહ સાહેબે પણ માર્ગદર્શન આપ્યું. આ મંજૂરીમાં એમનો પણ મોટો સિંહ ફાળો છે, કારણ કે મારે 8-10 વખત આ ફ્લાયઓવર માટે એમને મંજૂરી થાય એ માટે મળે એ માટે એમને રૂબરૂ પણ રજૂઆત કરી, ટેલિફોનિક પણ રજૂઆત કરી. હરિભાઈ ચૌધરી એ વખતે આપણા ગૃહમંત્રી તરીકે હતા, એમને ખૂબ જ જહેમત ઉઠાવી. પરબતભાઈ સાંસદ બન્યા 2019માં, ત્યારબાદ એમને પણ મહેનત કરી અને આપ સૌ જાણો છો મિત્રો કે આ ફ્લાયઓવરની મંજૂરી મળી. હિન્દુસ્તાનનો લાંબામાં લાંબો ફ્લાયઓવર, અંદાજે 4 કિલોમીટર લંબાઈ ધરાવતો, 225 કરોડની લાગત સાથે, સિંગલ 105 પિલર સાથે આ ફ્લાયઓવર બન્યો છે. આ ફ્લાયઓવરમાં તમામ કર્મચારીઓ, નાનામાં નાના લેબરથી માંડીને તમામ કર્મચારીઓ, તમામ પાર્ટીના પદાધિકારીઓ, તમામનું શ્રેય છે. અને આખરે મિત્રો આપણે સૌ જાણીએ છીએ આટલો સારો આપણને ફ્લાયઓવર મળ્યો છે એ ડીસા માટે એક સોનાનો સૂરજ ઉગ્યા બરાબર છે. ખૂબ અભિનંદન આપું છું કે એમની વર્ષો જૂની માગણી, લગભગ 2016થી અમે પ્રયત્ન કરતા હતા, આમ તો 98થી પ્રયત્ન કરતા હતા, પણ 16થી પ્રથમ કાગળ લખવામાં આવ્યો એના પછી માનનીય મનસુખભાઈ જ્યારે જિલ્લાના પ્રવાસી હતા ત્યારે હું, શશિકાંતભાઈ, પરબતભાઈ સાહેબ, દિનેશભાઈ ને બધા અગ્રણીઓ ડીસા મુકામે સર્કિટ હાઉસમાં મિટિંગ કરી અને એ દિવસે આનું માટેની પરવાનગી આપવા માટેનું મનસુખભાઈ વચન આપ્યું હતું. એના પછી માનનીય શશિકાંતભાઈની ચૂંટણી આવી અને ડીસાવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. એ વખતે મેં દીપક હોટલમાં ડીસાના અગ્રણીઓ બધાને કહ્યું હતું કે એક વખત ડીસામાં તમે શશિકાંતભાઈને જીતાડો, અમે બ્રિજ બનાવીને આપશું. એના પછી ડીસાની જનતાનો આભાર માનવો જોઈએ કે એમને ધારાસભ્ય ચૂંટી લાવ્યા. એના પછી અમે પરબતભાઈ, દિનેશભાઈ બધા સતત એની પાછળ રહ્યા અને માનીય મનસુખભાઈના સાથ સહકારથી અને નીતિન ગડકરી સાહેબના સાથ સહકારથી આ બ્રિજ 1 ઓગસ્ટ 2018ના રોજ પ્રથમ પત્રથી મને જાણ કરવામાં આવી અને એનું ખાતમુહૂર્ત પણ મારા મનસુખભાઈ હાથે ફેબ્રુઆરીમાં થઈ ગયું. મને આનંદ છે કે આપણા દિશાના નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લો, કચ્છ જિલ્લો, બધાના બ્રિજથી ફાયદો થશે. ડીસામાં તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ બ્રિજની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બ્રિજ ભારતનો બીજા નંબરનો અને ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ છે. એલિવેટેડ એટલે કે ઉપર બ્રિજના સમાંતર નીચે પણ વાહનો ચાલી શકે તે પ્રકારનો બ્રિજ. આ એલિવેટેડ બ્રિજ 105 સિંગલ પિલર પર તૈયાર કરવામાં આવેલો છે. 196 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ બનાવવામાં માત્ર 2 વર્ષ અને 6 માસનો સમયગાળો થયો છે અને આ બ્રિજ તૈયાર થતાંની સાથે જ માત્ર ડીસા શહેર નહીં પરંતુ કંડલાથી આવતા માલવાહક ભારે વાહનો અને દાંતીવાડા બીએસએફ કેમ્પથી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથેની કનેક્ટિવિટી પણ ઝડપી બની જશે. આ ઉપરાંત રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોનો સમય તો બચશે જ પરંતુ સાથે ઈંધણનો પણ બચાવ થશે. ડીસાના નગરજનો વતી હું માનનીય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, સંસદ સભ્ય શ્રી પરબતભાઈ, માજી ગૃહમંત્રી હરિભાઈનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત સરકારનો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ડીસાના નગરજનોને આ બ્રિજ માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ ખૂબ હાલાકી વેઠવી પડતી હતી, એની જગ્યાએ આજે ફક્ત 5-7 મિનિટની અંદર, એઝ એ ટ્રાન્સપોર્ટર તરીકે પણ હું આપને કહેવા માગું છું કે 5-7 મિનિટની અંદર અમારા હેવી વ્હીકલ પણ હવે આ બ્રિજ આખી ડીસા સિટી પાર કરી મૂકે છે, તો અમારે ફ્યુઅલની પણ બચત થાય છે, ઈંધણની બચત થાય છે. એ માટે હું ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા અને સંસદ સભ્ય શ્રી હરિભાઈ, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના પદાધિકારીઓનો અને NHAIના અધિકારીઓનો ખૂબ ખૂબ ડીસાના નગર. ભાજપ સરકારના સફળતાના 5 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67.50 કરોડના ખર્ચે હારીથી વિજયનગર સુધીના રાજ્ય ધોરીમાર્ગ અંતર્ગત પાટણથી બિલિયા 4 માર્ગીય કરવાનો લોકાર્પણ કાર્યક્રમ એકલવ્ય સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો. સરકારના 5 વર્ષ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 37.50 કરોડના ખર્ચે આરેજ, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, વલાસણા, વિજયનગર રાજ્ય ધોરીમાર્ગ અંતર્ગત
પાટણથી બિલિયા ચાર માર્ગીય કરવાનું લોકાર્પણ કાર્યક્રમ પાટણ ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ એકલવ્ય સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે એક ગામને બીજાથી જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ અતિ આધુનિક રોડના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ ઘટ્યું છે. સરકાર પોતાના 5 વર્ષની ઉજવણી નહીં પરંતુ સેવા કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી આજે ગામડાઓ આર્થિક રીતે સદ્ધર થયા છે. લોકહિત માટે રાજ્ય સરકારે અસંખ્ય યોજનાઓ અમલમાં મૂકી છે. આ માર્ચના પ્રસંગે ધારાસભ્યએ સરકારની અનેક યોજનાઓ લોકો સમક્ષ મૂકી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મહામંત્રી ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધરા ખાતે કોરોના વોરિયર સન્માન યોજાનાર છે, ત્યારે આજે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યુવાનોની અગત્યની બેઠક યોજાઈ હતી. કોરોના કાળમાં જીવની પરવા કર્યા વગર સતત રાત દિવસ સેવા કરનારા કોરોના વોરિયર્સનું સન્માન આગામી 11 ઓગસ્ટના રોજ થરા ખાતે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ વસંત કોરોટની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. ત્યારે તે કાર્યક્રમને અનુલક્ષી આજ રોજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા રેસ્ટ હાઉસ ખાતે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યુવાનોની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષતાના સ્વાગત માટે યુવાનો દ્વારા બાઇક રેલી અને ડીજેના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તાલુકાના શક્તિ કેન્દ્રના પ્રમુખો, યુવા મોરચાના કાર્યકરો સાથે વિશેષ ચર્ચા વિચારણા માટે બેઠક રાખવામાં આવેલ હતી, જેમાં દરેક કાર્યકર્તાઓએ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. આજરોજ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે આરોગ્ય મેળો 2021 યોજાયો હતો, જેમાં ડીસા સહિત આજુબાજુ વિસ્તારના લોકોએ ચેકઅપ કરાવી સારવાર મેળવી હતી. આજરોજ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે આરોગ્ય મેળો 2021 યોજાયો હતો. ડીસા સિવિલ ખાતે આજે આરોગ્યલક્ષી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા સહિત આજુબાજુના લોકોએ ચેકઅપ કરાવી સારવાર મેળવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિકાસના તેમજ લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે વિકાસ દિન નિમિત્તે આરોગ્યલક્ષી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો હતો, જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીડિયાટિક્સ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો વિવિધ રોગોના નાના બાળકોને તપાસ કરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે, તેમજ વધુ સારવારની જરૂર પડશે તો નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. આ આરોગ્ય મેળામાં અલગ અલગ આરોગ્યના લગતા મોટા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં તાત્કાલિક સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય મેળામાં ડીસા સહિત આજુબાજુના 400થી વધુ દર્દીઓએ ચેકઅપ કરાવ્યું હતું, તેમને નિઃશુલ્ક દવાનું વિતરણ કરાયું હતું. આરોગ્ય મેળાનું આયોજન ડીસા સિવિલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો કોબરા વાડના થાંભલા.
नक्षत्र उत्तर गुजरात ना पालनपुर जीवा विकसता शहर मा सुख सुविधा नु नवु सरनामू अफोर्डेबल फ्लेट्स नी सौ ने पोसाय तेवी भव्य स्कीम अहीं बाळको माटे विशाल प्ले एरिया बहनों माटे शॉपिंग सेंटर युवानों माटे जीम वडीलों माटे योगा हॉल मॉर्निंग वॉक माटे ट्रेक बाळकों ना उत्तम स्टडी माटे नजीक मा शाळाओ पुस्तकों थी सज्ज लाइब्रेरी अद्यतन सिनेमा हॉल नक्षत्र 9,61,000 થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140005500 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર ભાજપના એક કોર્પોરેટરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં જલસે નલ યોજના અંતર્ગત લોકોના ફોર્મમાં સહી કરાવવા બાબતે ભાજપના કોર્પોરેટરે ફરજ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલાની ફરિયાદ થઈ છે. ભાજપના કોર્પોરેટરે ફરજ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ હુમલાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મોહમ્મદ હુસેન ફારૂકીની દાદાગીરી સામે આવી છે. તેમણે ચીફ ઓફિસર પાંચાભાઈ માળી પર હુમલાનો પ્રયાસ કર્યો છે તો આ તરફ કોર્પોરેટરે પણ ચીફ ઓફિસર સામે હુમલાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઘટનાનું વાસ્તવિક દ્રશ્ય માટે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને તેમાં તેનું વાસ્તવિક દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોણ કોના ઉપર હુમલો કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે ફાઇલો પર તાત્કાલિક સહી કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી. ચીફ ઓફિસરે તપાસ બાદ સહી કરવાનું કહેતા મામલો બીચક્યો હતો. પાટણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પર ભાજપ કોર્પોરેટરે કરેલ હુમલાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. શહેરના વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મોહમ્મદ હુસેન ફારૂકી જલસે નળ યોજના અંતર્ગત પોતાના વોર્ડના કેટલાક જરૂરિયાતમંદ લોકોના નળ કનેક્શનમાં ફોર્મમાં સહી કરાવવા બાબતે પહોંચ્યા હતા, જે દરમિયાન ચીફ ઓફિસર પાંચાભાઈ માળી સાથે બબાલ થઈ હતી. બબાલ એટલી ઉગ્ર થઈ હતી કે ભાજપ કોર્પોરેટરે ખુરશી ઉપાડી હતી અને લાત મારી હતી તો ચીફ ઓફિસરે ફડાકા ઝીંક્યા હતા. હાજર લોકોએ વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 5 વર્ષ આપણી સરકારના કાર્યક્રમ અંતર્ગત આજે અંદાજે 12:45 હું મારા અંગત અગત્યના કામે ત્યાં બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર પાસે મેટર છે તૈયાર કરાવી રહ્યો હતો ત્યારે કોર્પોરેટરશ્રી આવી અને કહ્યું કે હું વોર્ડ નંબર 10નો કોર્પોરેટર છું, અમારું તાત્કાલિક આ ફાઇલોમાં સહી કરી આપો. મેં એમને વિનંતી કરી કે હાલ હું અર્જન્ટ કામમાં છું અને હું ઝડપથી નીચે મારી ચેમ્બરમાં આવું છું અને ત્યાં જે કંઈ હશે એ હું ફાઇલો જોઈ લઉં છું. પણ એમણે ત્યાં ને ત્યાં અઠાગર કરવાનો આગ્રહ રાખ્યો કે અત્યારે તમારી ચેમ્બરમાં આવો અને મને સહી કરી દો. ત્યારે મેં એમને કીધું કે મને મારું કામ કરવા દો, મારે અર્જન્ટ કામ છે, સ્પીચ તૈયાર કરવાની છે, તકતીનું મેટર તૈયાર કરવાનું છે. તો એમણે ઉશ્કેરાઈને મને મારવાનો પ્રયત્ન કરતા હું સૌ બચાવમાં ઉભા થઈને એમને મેં દૂર હડસેલ્યા. ત્યારબાદ પણ એમણે છે એ મારા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. નગરપાલિકાના બાંધકામ શાખાના કર્મચારીઓ અમને પકડ્યા પછી પણ એમણે ખુરશી લઈને મારા પર હુમલાનો પ્રયત્ન કર્યો તથા 11 વાગે નગરપાલિકામાં આવ્યો કે મારા વિસ્તારના જે ગરીબ લોકો છે એમને પાણીના રેગ્યુલર કલેક્શન માટે તમે ફોર્મ લીધા. મેં પૂછ્યું સાહેબ સહયોગ કેમ કરતા, કે સાહેબ ત્યાં ચેમ્બરમાં છે, સાહેબ ફોર્મ લઈને સાહેબના ચેમ્બરમાં ગયો. સાહેબ ચેમ્બરમાં નતા હતા, ઉપર બાંધકામમાં ગયા હતા. બાંધકામમાં ગયા મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ ગરીબ માણસો છે ને મુખ્યમંત્રીની આપણી યોજના ચાલે જળસે લોકોને ગરીબ લોકોને પાણી પહોંચે ને તમે 10-15 દાડાથી લોકોના મહિના મહિનાથી ફોર્મ પડ્યા તમે સહયોગ કરતા નથી. તો મને કે મારે જ્યારે કરવી છે ત્યારે સહયોગ કરીશ, એમાં તમે મને નહીં કહેવા, હું તમારો બોસ છું, તમે મારા બોસ નથી. તો સાહેબ આ ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે એમ કહી ભાઈ મને ધક્કો માર્યો મારા જ્ઞાતિ વિશે જેમ તેમ બોલ્યા કે તમને ખાલા પાણી હાલવાનું નથી એમ મને બોલ્યા. પછી મેં સાહેબને કીધું સાહેબ તમે આ ખોટું બોલી રહ્યા છો. પછી એમ કહીને મારા પર હાથ ઉપાડ્યો, મને લાફો મારવા ગયા. મેં એમને રોક્યા, એમ કહીને મેં રોક્યા છે એમને. પછી મેં સાહેબ લાફો ખોટું કરી તમે કરી રહ્યા છો, હું સુધરાઈ સભ્ય છું, લોકોએ મને વોટ આપીને મોકલ્યો છે અને તમે આજે લોકોના કામમાં પાણીના કામમાં તમે સહયોગ નથી કરતા, એ બધા વિકાસ કેટલા કામોમાં તમે સહયોગ નહીં કરે, બધું પડી ગયું છે. શું કામથી શું શા માટે સહયોગ નહીં કરતા, કોઈ માંગણી કરે છે એ સર? એમને મનમાં જે હોય છે પૈસાની માંગણી કરતા જે હોય, બાકી લોકોએ સહયોગ કરતા નથી એટલી મને ખબર છે. ને કેટલા ગ્રાન્ટોના કામો પડ્યા રહે છે, રોડ રસ્તાના કામ, કોઈ કામમાં સાહેબ ઠરાવો તમે 3-3 મહિના ઠરાવો કરતા નથી, ઠરાવમાં સહયોગ કરતા નથી, ઠરાવ પડ્યા રહે છે. તમારા ધ્યાને આવી કોઈ પૈસાની માંગ કરી હોય? લોકોના મોકે સાંભળીએ છે કે ભાઈ સાહેબની માંગણી આવી હોય છે, લોકો આવતા નથી. ઘણી જગ્યાએ આવું છે કે બીયુ પરમિશન આલ્યા વગેરે લોકોને કનેક્શન આપી દીધેલા છે. ખરેખર તો કાયદેસર એવું છે કે બીયુ કોમ્પ્લેક્સ બનતા હોય એમાં બીયુ પરમિશન હોય તો જ તમારે આલવાનું.
તમારું અપમાન કરવામાં આવ્યું છે તે બાબતે તમે આગળ શું કાર્યવાહી કરશો? એટલે જે નિયમ અનુસાર હું કાર્યવાહી કરવાનો છું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ દ્વારા લાયન્સ ક્લબ ઓફ થરા સિટીને 5 એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1 દ્વારા લાયન્સ વર્ષ 2020-21ના વર્ષ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ થરા સિટીને 5 એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એમાં લાયન્સ ક્લબ થરા સિટીના રિજિયન ચેરમેન હેત્તલભાઈ સોનીને બેસ્ટ રિજિયન માટે પ્લેટિનમ એવોર્ડ, ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિને વ્યસન મુક્તિ માટે ગોલ્ડ એવોર્ડ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ માધુને ડિસિવિઝન માટે, મંત્રી શ્રી કીર્તિભાઈ આચાર્યને બેસ્ટ સેક્રેટરી માટેનો એવોર્ડ, જ્યારે લાયન્સ ક્લબ થરા સિટીના પ્રમુખ ડૉક્ટર વાલાભાઈ પ્રજાપતિને સમગ્ર વર્ષ દરમિયાન ડાયાબિટીસ ચેકઅપ, મેડિકલ કેમ્પ, ફૂડ ફોર હંગર, પર્યાવરણ અને યોગા મેડિટેશનની બેસ્ટ સર્વિસ એક્ટિવિટીનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે. અને વિશેષમાં હેત્તલ સોની અને ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિને ઇન્ટરનેશનલ એપ્રિસિએશન સર્ટિફિકેટ દ્વારા પણ નવાજવામાં આવ્યા હતા. આજરોજ ડિસ્સા ભીલેડી ગામનું ગંદુ પાણી ભીલેડી પાસે આવેલા રતનપુરા ગામમાં જતા સ્થાનિક લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. હંગામો થતાં ડિસ્સા તાલુકા વિકાસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આજરોજ ડિસ્સા ભીલેડી ગામનું ગંદુ પાણી ભીલેડી પાસે આવેલા રતનપુરા ગામમાં જતા સ્થાનિક લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. હંગામો થતાં ડિસ્સા તાલુકા વિકાસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ભીલેડી ગામમાં ગંદા પાણીનો કોઈ નિકાલ ના હોવાના કારણે ગામ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંદા પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી ભીલેડી ગામમાં ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જે બાદ ભીલેડી ગામનો ગંદા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ ગંદુ પાણી ભીલેડી ગામની બાજુમાં આવેલા રતનપુરા ગામમાં જતા આ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગંદા પાણીના કારણે રતનપુરા ગામમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે રતનપુરા ગામના સ્થાનિક લોકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ ગંદા પાણીના નિકાલ માટે રજૂઆત કરી છે. તેમ છતાં પણ કોઈ જ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા આજે ગામ લોકોએ ગંદા પાણીના નિકાલ માટે ભારે હંગામો મચાવ્યો હતો. ગામ લોકોએ કરેલા હંગામાના કારણે ડિસ્સા તાલુકા વિકાસ અધિકારી પીડી સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. થરાદના ટ્રક માલિક દ્વારા હડતાલ કરવામાં આવી હતી. આજે થરાદના ટ્રકના માલિકો દ્વારા હડતાલ કરવામાં આવી હતી, જેમાં ટ્રક માલિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યારેના મોંઘવારીના સમયમાં મોટી ગાડીઓવાળાનું શોષણ કરવામાં આવે છે. અત્યારે મોટી ગાડી માર્કેટમાં જાય ત્યારે ગાડીના માલના ભરાય, વજન અને માલ ખાલી કરવાનો બધો જ ખર્ચ ગાડી માલિકને આપવો પડે છે. અત્યારે મોંઘવારીના સમયમાં જ્યારે ડીઝલનો ભાવ ખૂબ જ વધી ગયો છે અને ભાડા અત્યારે પણ તેના તે જ છે, જેના લીધે ટ્રક માલિકોને ગાડીઓ ચલાવવી તે પણ મુશ્કેલ પડી રહી છે. તેને લઈને આજે જિસ્કા માલ ઉસ્કા હમાલને લઈને હડતાલ કરાઈ હતી, જેમાં થરાદ, વાવ અને ઢીમા પીલુડા માર્કેટયાર્ડના ગાડી ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને ગાડીઓ લોડિંગ કરવાનું બંધ કરી દીધું હતું. અને એવું પણ ટ્રક માલિકો દ્વારા જાણવા મળ્યું હતું કે જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ટ્રકો બંધ કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે. આજ દિવસ સુધી ટોટલ ડ્રાઈવર અને ઓનર એસોસિએશને ગાડીઓ બંધ રાખેલ છે, કારણ કે જિસ્કા માલ ઇસ્કા હમાલ પૂરા ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે. માટે અમારે અત્યારે ઓછા ભાડામાં ગાડીઓ ભરવાથી કોઈ બચત થતી નથી. માટે ડીઝલના ભાવ વધારા પ્રમાણે અમને ભાડા વધારો આપે અને જિસ્કા માલ ઇસ્કા હમાલ આવું નક્કી થાય એના માટે અમે આજે ટ્રક ઓનર એસોસિએશન કરી અને સંગઠન કરી અને ગાડીઓના ચક્કા જામ કરેલ છે. થરાદ, વાવ અને પીલુડા અને ઢીમા આ ચાર માર્કેટની અંદર ટોટલ માલ ઉપાડવો અને માલ ભરવો, ગાડી આપવી એની તમામ જવાબદારી સાથે અમે આ આજે બંધનું એલાન આપેલ છે. સિદ્ધપુર શહેર સહિત જિલ્લામાં દશામાના વ્રતનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ વખતે દશામાની માટેની મૂર્તિની માંગમાં વધારો જોવા મળ્યો હતો. સિદ્ધપુર શહેર સહિત જિલ્લામાં દશામાના 10 દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાના અવિરત પ્રવાહ વચ્ચે અષાઢવદ અમાસને રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે. ચાલુ વર્ષે કોરોના મહામારી હોવા છતાં પણ
સિદ્ધપુર સહિત જિલ્લાની બજારોમાં દશામાની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને શહેરની મુખ્ય બજારોમાં વિવિધ લારીઓ અને દુકાનો ઉપર ખરીદી નજરે પડી હતી. પર્યાવરણની જાળવણી માટે આ વખતે દશામાની માટેની મૂર્તિની માંગમાં વધારો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે પીઓપીની મૂર્તિઓના ભાવમાં 20-25% જેટલો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે માટેની મૂર્તિઓમાં કોઈ પ્રકારનો વધારો જોવા મળ્યો ન હતો. દર વર્ષ કરતાં આ વર્ષે પીઓપીની મૂર્તિઓના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે માટેની મૂર્તિઓના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે આજે ડિસ્સામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નકશિક પ્રમાણિક હોવાનું જણાવ્યું હતું. થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા એક ખેડૂતે નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો હતો. ભાચર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ કરી છે, જેમાં સફેદ જભ્ભા લેંગો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે. જ્યારે 15 ઓગસ્ટના રોજ 12:39 આ નેતાની આખી સેક્સ વિડીયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે વહેલી સવારે માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ પોસ્ટમાં દેખાતો નેતા કોણ છે, ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરાયું નથી. પરંતુ અત્યારે તો આ પોસ્ટને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંસદ પરબતભાઈ પટેલના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થઈ રહ્યા છે કે આ ફોટા વાયરલ થતાની સાથે જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ હાહાકાર મચી જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી માત્ર નેતાનો વિડીયો વાયરલ થશે તેવી જાહેરાત થઈ હતી, જે બાદ હાલમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલના ફોટા વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના એક મોટા ગજાના નેતાના યુવતી સાથેના ફોટા વાયરલ કરી 15 ઓગસ્ટના રોજ વિડીયો વાયરલ કરવાની ધમકીભરી જાહેરાત બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છુપાયેલું હતું. પરંતુ આ મામલે 2 દિવસથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનું નામ આવતા તેઓએ આજે આ સમગ્ર બાબતે પોતાનું નામ બદનામ કરવા માટે અને એડિટિંગ કરી વિડીયો બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોતે નક્સ એક પ્રામાણિક છે અને 2016થી તેઓને બદનામ કરવા માટે લોકો બ્લેકમેલ કરતા હોવાનું જણાવ્યું હતું. મેં ફોટા જોયા નથી તમારા માધ્યમથી, એમ કે મીડિયાના માધ્યમથી મેં જોયું કે 15મીએ અમારા ભાઈ મઘાભાઈ કરીને છે, કેમ કે 15મીએ હું વિડીયો વાયરલ કરીશ. મિત્રો, હું મારી જાતે મારી જાત કેવી છે એટલો મને ખબર હોય. મેં મારી લાઈફમાં ક્યારેય કોઈ જોડે કંઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને કોઈ ખોટું એવિટેશન કરીને એડિટેશન કરીને કંઈ કર્યું હોય તો મને ખ્યાલ નથી. બાકી એમાં હું નકશિક પ્રમાણિકપણે કહી શકું કે જે કંઈ હોય મારી જાત માટે હોઈ શકે. મારી વાત હું એ કહું છું કે તમે જાણ ના 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 નામ આપ્યું નામ નામ કાલે કાલે નામ આપ્યું ભાઈ, તમારા માધ્યમથી નામ આપ્યું એટલે હું કહું છું કે મારું નામ આપ્યું એટલે જ હું કહું છું કે મારું નામ આપ્યું છે. પણ એના માટે નહીં, મારે પણ હવે જોવું પડે શું છે, કેમ કે જેમ કંઈક એડલ્ટેશન કરીને કંઈ ખોટું કર્યું હોય તો વાત જુદી છે. યુવતી હું શું કહું છું, એની હત્યા કે નહીં, જ્યાં પરિચય જ કોઈની સાથે નથી મિત્ર, પરિચય જ નથી કોણ છે, હત્યાનો સવાલ ક્યારે આવે કે જેનો પરિચય જ નથી, કે જે જિંદગીમાં ક્યારેય કશું કર્યું નથી. કોઈને કોઈ કેમ બનાવ્યો, પૈસા માટે ઘણા લોકો ફર્યા. આ મિત્રો અત્યારનું 2016થી પૈસા માટે કેટલાય લોકો, મેં એ વખતથી કહું છું જાહેર કરો ફોર યોર ઇન્ફોર્મેશન. એટલે મેં કીધું ને કે મારો ફોટો છે એટલે હવે મારે જોવું પડે. મેં હજુ તમારા મારફત સાંભળ્યું છે, હું જોઉં એ પણ અપરિચિત લોકો અથવા બધા અપરિચિત, એટલા માટે મને એમ કે જ્યાં સુધી એ જોઈ લઈશ એ જોશું મિત્રો. પણ મારી જાત માટે એમ કહું કે કોઈની તાકાત તરીકે ક્યાંય મેં હજુ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.